नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 संस्कृत विषय की अंदर गद्य नंबर 19 पुस्तकस्य आत्मा वृत्तांतः एना मध्य भाग नो अभ्यास करीशू। अगाउना वीडियो लेक्चर की अंदर आपणे आगळना भाग नो अभ्यास करी चुक्या छीए, जेनी अंदर पुस्तक छे ए पोते ज पोतानी आत्मकथा वर्णवे छे। पुस्तक एवं कहे छे के मारा विविध स्वरूपो छे, जेम के पाठ्यपुस्तक, मार्गदर्शिका, संदर्भ ग्रंथ, डिक्शनरी, आवा जुदा जुदा स्वरूपो छे। एनी अंदर पुस्तक एवं कहे छे के मने सौथी वधारे पाठ्यपुस्तक स्वरूप वधु गमे छे। शा माटे? तो के पाठ्यपुस्तक स्वरूपे विद्यार्थीओ छे ए मने खूब प्रेम करे छे, एटले विद्यार्थीओना आ प्रेमने ध्यानमां राखीने पाठ्यपुस्तक छे ए पोतानी आत्मकथा वर्णवे छे। आ लेक्चरनी अंदर आपणे आगळ छे अभ्यास करीए तो बालानां कृते अहम प्रतिदिनम नवम नवम रूपम धृत्वा उपस्थितम भवामी। एक एक शब्द सौ प्रथम अर्थ समझिए। बालानां एटले बाळको, कृते एटले माटे, बाळको माटे, अहम एटले हूँ, हूँ एटले अहीं पाठ्यपुस्तक, एटले बाळको माटे हूँ प्रतिदिनम अर्थात दररोज नवम नवम रूपम एटले नवा नवा रूपने धृत्वा એટલે ધારણ કરીને ઉપસ્થિતમ એટલે હાજર અને ભવામી એટલે ઠાવ છું। બાળકો માટે હું દરરોજ નવા નવા રૂપને ધારણ કરીને ઉપસ્થિત થાવ છું અથવા તો હાજર થાવ છું। અહીં પાઠ્યપુસ્તક એવું કહે છે કે બાળકો માટે હું નવા નવા રૂપને ધારણ કરીને दररोज उपस्थित थाउ छु। यतो हि कारण के प्रतिकक्षम, प्रतिकक्षम शब्द नो अर्थ थाय दरेक कक्षा मा, दरेक धोरण मा, मदियम एटले मारु भिन्नम भिन्नम रूपम, भिन्नम भिन्नम एटले अलग अलग, रूपम एटले रूप अथवा तो स्वरूप, प्रवर्तते એટલે હોય છે। કારણ કે દરેક ધોરણમાં મારું અલગ અલગ સ્વરૂપ હોય છે। તમે સૌ જાણો છો કે આપણે 9 10 11 12 ના પાઠ્યપુસ્તકની વાત કરીએ તો 9માં નું પાઠ્યપુસ્તક પણ અલગ હોય, 10માં નું પાઠ્યપુસ્તક પણ અલગ હોય, 11માં નું પાઠ્યપુસ્તક પણ અલગ હોય અને 12માં નું પાઠ્યપુસ્તક પણ અલગ હોય। કેવા છે પાઠ્યપુસ્તક? પણ દરેક ધોરણના પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અલગ અલગ હોય છે। એટલે અહીં પુસ્તક પોતાની આત્મકથામાં એવું કહે છે કે દરેક ધોરણમાં હું અલગ અલગ સ્વરૂપે હોઉં છું। આગળ જોઈએ તો યદા જ્યારે નવીનસ્ય સત્રસ્ય પ્રારંભો ભવતિ, યદા એટલે જ્યારે, નવીનસ્ય એટલે નવા, સત્રસ્ય સત્રની પ્રારંભો ભવતિ, પ્રારંભ એટલે શરૂઆત અને ભવતિ એટલે થાય છે, જ્યારે નવા સત્રની શરૂઆત થાય છે તદા ત્યારે બાલાહ એટલે બાળકો, મામ એટલે મને, આપણતઃ, આપણતઃ શબ્દનો અર્થ થાય છે દુકાને જઈને, કૃત્વા, કૃત્વા શબ્દનો અર્થ થાય ખરીદે છે। જ્યારે નવા સત્રની શરૂઆત થાય છે ત્યારે બાળકો મને દુકાને જઈને ખરીદે છે અને સ્વગૃહમ અર્થાત પોતાના ઘરે સાદરમ એટલે આદરપૂર્વક
ત્યારે આપણે શું કરીએ છીએ તો કે આપણા પાઠ્ય પુસ્તકો છે એ દુકાને જઈને અને ખરીદીએ છીએ. અત્યારના સમયની વ્યવસ્થા થોડીક અલગ છે. તમારું પાઠ્ય પુસ્તક છે તે આપણને સરકાર દ્વારા આપવામાં આવે છે, એટલે અત્યારે તમારે પાઠ્ય પુસ્તકને કોઈ દુકાને જઈને ખરીદવાની જરૂર રહેતી નથી. અત્યારના સમયમાં તમે પાઠ્ય પુસ્તક છે એ શાળામાંથી જ આપવામાં આવે છે. પણ અહીં પુસ્તક એવું કહે છે કે જ્યારે નવા સત્રની શરૂઆત થાય છે ત્યારે બાળકો મને દુકાને જઈને ખરીદીને પોતાના ઘરે આદરપૂર્વક લઈ જાય છે. મારી સાથેનો તેનો સંબંધ છે એ શિલાલેખમાં લખેલા
કાયમ માટે સ્થાપિત કરે છે. પછી મને થેલામાં મૂકે છે અને હું થેલામાં પૂર્વેની જેમ જ નિશબ્દ બનીને ઊભો છું. આગળ જોઈએ તો દિનારંભે સ્યુતસ્થિતમાં બાલા વિદ્યાલયમ નયંતિ. દિનારંભે અર્થાત દિવસની શરૂઆતમાં, સ્યુતસ્થિતમ અર્થાત દફતરમાં રહેલ અથવા તો થેલામાં રહેલ, માં એટલે મને, બાલા એટલે બાળકો, વિદ્યાલયમ નયંતિ અર્થાત શાળાએ લઈ જાય છે. બીજા દિવસે દિવસની શરૂઆતમાં થેલામાં રહેલ મને, બાળકો છે તે શાળાએ લઈ જાય છે. યથા જેમ શ્રવણઃ પિતરો સ્કંધમ આરોપ્ય અવહત તદા તે માં અપિ સ્વકીયમ સ્કંધમ આરોપ્ય સુખેન વિદ્યાલયમ વહંતિ. યથા એટલે જેમ શ્રવણઃ પિતરો એટલે શ્રવણ તેના માતા પિતાને સ્કંધમ આરોપ્ય અર્થાત ખભા ઉપર રાખીને અવહત ઉચકીને તથા તેમ માં અપી મને પણ સ્વકીય એટલે પોતાના સ્કંધમ આરોપ્ય એટલે ખભે રાખીને સુખેન એટલે સુખેથી વિદ્યાલયમ વહંતિ એટલે શાળાએ લઈ જાય છે. જેમ શ્રવણ પોતાના માતા પિતાને ખભે રાખીને લઈ જાય છે તેમ વિદ્યાર્થીઓ પણ મને પોતાના ખભે રાખીને સુખેથી શાળાએ લઈ જાય છે. એવમ આમ પ્રતિદિનમ દરરોજ વિદ્યાલય પર્યંતા એટલે શાળા સુધીની મદિયા યાત્રા મારી યાત્રા સુખેન પૂર્ણ ભવતિ એટલે સુખરૂપ હોય છે. આમ દરરોજ ઘરથી શાળા સુધીની મારી જે યાત્રા છે તે સુખરૂપ હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો પુસ્તક છે એ પોતાની આત્મકથા છે તે આ રીતે રજૂ કરે છે. આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધીનો અભ્યાસ કરીશું. આગળના પાઠનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.